હાય, મારું નામ પરીક્ષિત ટમાલિયા છે. ઘણો તો ખરા એમ ટાઈમ સ્ટાર્ટ ના પર 3 મિનિટ. અરે બાપરે, અત્યારે જ લખ્યો આને. સુરેન્દ્રનગર શહેર, તમે જે જગ્યાએ તમારો જન્મ થયો એ શહેર તમારા દિલની હંમેશા નજીક તો હોય, પણ સુરેન્દ્રનગર શહેર એટલે ખૂબ મારા માટે આપ લોકો ગરમી લગ રહી ખૂબ મારા માટે સરસ જગ્યા છે. કારણ કે એક તો ગુજરાત શહેરના એકદમ વચ્ચે વચ્ચોવચ્ચ એ શહેર, ગુજરાત રાજ્યના વચ્ચોવચ્ચમાં આવેલું એ શહેર છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર એ આમ તમને અમદાવાદથી 120 કિલોમીટર દૂર પડે. સુરેન્દ્રનગર શહેરની ખાસિયત એ છે કે ત્યાંના લોકો રહે અને પોતાને ગજબ કંઈક માને છે. સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંગ હોય કે પછી રાજેશ્વરીના સેવ મમરાવા હોય, ગાંડા વેચરની કચોરી હોય, રાજેશના સમોસા હોય, આ બધી જ વાનગીઓ ખાવાની ખૂબ મજા પડે એવું છે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરના લોકો ખૂબ મજાના છે, કારણ કે એ લોકો ખૂબ મજાના છે. સુરસિંહજી કરીને એક, આઈ થિંક સુરસિંહજી કરીને મને બી કંઈક અંગ્રેજીમાં સંભળાવ્યું. 50 રૂપિયા ખાટ ઓવર એક્ટિંગ કે વચ્ચે, અને એમના નામ ઉપરથી આ શહેરનું નામ પડ્યું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરને ઝાલાવાડ પણ કહેવામાં આવે છે, કારણ કે એ ગામમાં અને આ કોમ્યુનિટી સુરેન્દ્રનગરમાં, હા, આ છે ને સુરેન્દ્રનગરથી આગળ એક વઢવાણ કરીને ગામ છે ને ત્યાંનો મેળો ખૂબ વખણાય છે. એટલે સાતમ આઠમ જ્યારે તહેવાર આવે, સાતમ આઠમ, સોરી મારે સાતમ આઠમ જોડે બે કનેક્શન છે. ધ્રાંગધ્રા કરીને ગામ છે જ્યાં તરણેતરનો મેળો ખૂબ વખણાય છે, જ્યાં વર્ષોથી ખૂબ સરસ રીતે ત્યાં મેળો થાય છે. અને ત્યાં એવું કહેવાય છે કે પાંડવો, મહાભારતમાં પાંડવો હતા ને, સોરી મહાભારતમાં જે પાંડવો હતા, તો આઈ થિંક, તો હું એવું વિચારું છું કે દ્રૌપદીનું સ્વયંવર એ વિસ્તારમાં થયેલું, તે માટે એ જગ્યા ખૂબ વખણાય છે અને એટલે જ એમનો મેળો પણ ખૂબ વખણાય છે. હા, બસ હવા નીકળ ગઈ. સુરેન્દ્રનગર એ ખૂબ મજાના છે.